અલ સાંભળવી છે ને વાર્તા એક હતી કાળી બિલાડી ને બીજી હતી દોડી બિલાડી એકવાર તમને એક ઘરમાંથી રોટલો મળ્યો આ રોટલો લઈ બંને બિલાડીઓ ઘરના છાપરા પર ગઈ બંને રોટલા માટે ઝઘડવા લાગી કાળી કહે આ રોટલો મારો છે તો દોડી કહે જા 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 કાળી આ રોટલો મારો છે બીજા છાપરા પર એક વાંદરા ભાઈ બેઠા હતા વાંદરો બિલાડીઓ પાસે ગયો અને જઈને પૂછ્યું અલી કાડી અલી દોડી સીત ઝઘડો છો એટલે કાડી કહે વાંદરા ભાઈ આ રોટલો મારો છે અને અમે આ રોટલા માટે ઝઘડીએ છીએ આ સાંભળી વાંદરો કહે તમે ઝઘડશો નહીં હું તમને રોટલાના બે સરખા ભાગ કરી આપું એક ભાગ દોડીનો ને બીજી ભાગ કાળીનો બસ પછી કઈ આ સાંભળી બિલાડીઓ ખુશ ખુશ થઈ ગઈ પછી વાંદરો કહે તમે કામ કરો રોટલાના બે સરખા ભાગ કરવા ત્રાજવાની જરૂર પડશે તમે કોઈ ઘરમાંથી ત્રાજવા લઈ આવો કાળી બિલાડી તો ઝટપટ ગઈ ને ત્રાજવા લઈ આવી વાંદરા ભઈએ રોટલાના બે ટુકડા કર્યા પરંતુ એમને જાણી જોઈને એક ટુકડો મોટો રાખ્યો ને બીજો ટુકડો નાનો રાખ્યો ને પછી ત્રાજવામાં એક પલ્લામાં એક ટુકડો મૂક્યો ને બીજા પલ્લામાં બીજો અને ત્રાજવા ઊંચા કર્યા તો બાળ દોસ્તો પછી શું થયું હશે એક પલ્લ એક પલ્લુ નીચે નમ્યું પલ્લું પલ્લું થોડો વધારે છે એટલે એમાંથી હું થોડો ખાઈ જાઉં તો તમને એમાં વાંધો તો નથી ને એટલે બંને બિલાડીઓ કહે ના રે ના અમને શું વાંધો હોય ખાઓ તમ તમારે ખાઓ પણ વાંદરાભાઈ અમને બે સરખા ટુકડા કરી આપોને વાંદરાભાઈ રોટલો ખાઈ ગયો ફરી પાછું વજન કરવા બેઠા ત્રાજવા ઊંચા કર્યા તો આ વખતે શું થયું હશે હા બીજી બાજુનું પલ્લુ નીચે નમ્યું કારણ હ બરાબર આ પલ્લામાં રોટલો વધારે હતો ફરીથી વાંદરો કે આ પલ્લું નીચે ગયું એમાંથી હું થોડો રોટલો ખાઈ જાઉં તો તમને કઈ વાંધો તો નથી ને એટલે બંને બિલાડીઓ કે ના રે ના અમને શું વાંધો હોય ખાઓ તમ તમારે ખાઓ પણ વાંદરા ભાઈ અમને બે સરખા ટુકડા કરી આપશો ને હરી વાંદરાભાઈ બટકુ રોટલો ખાઈ ગયા ફરી વચન કરવા બેઠા તો ફરી પાછું આ બાજુ નું પલ્લું નીચે નમ્યું હરી પાછું વાંદરા પૂછ્યું શું પૂછ્યું હશે બોલો બોલો શું પૂછ્યું હશે હા એટલે બિલાડીઓ એ કહ્યું ના રે ના અમને શો વાંધો હોય ખાવ તમ તમારે ખાવ પણ વાંદરાભાઈ અમને બે સરખા ટુકડા કરી આપશો ને ફરી વાંદરાભાઈ બટકુ રોટલો ખાઈ ગયા આમને આમ વાંદરાભાઈના હાથમાં છેવટે એક નાનું બટકુ આવ્યું એ બતાવીને કહે કાળી બેન દોડી બેન મેં તમને સરખા ભાગે રોટલો વેચી આપા

આ બે બિલાડીની લડાઈમાં આ ત્રીજો વાંદરો ફાવી ગયો તો કહેવાય છે ને કે બે જણામાં જો ઝઘડો થાય ત્રીજો જણ ત્યાં ફાવી જાય બંનેના ઝઘડામાં ત્રીજો ફાવી જાય છે માટી ઝઘડવું ન જોઈએ